અને હવે નજર કરીશું દેશ કોરોનાના ટોપ 9 ન્યૂઝ ઉપર. દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર રફતાર પકડી છે. છેલ્લા 24 કલાકમાં 16,562 નવા કેસ, 119 લોકોના મોત થયા. આ સાથે દેશમાં પોઝિટિવ કેસનો આંક વધીને 1.10 કરોડને પાર પહોંચ્યો, તો 1.56 લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 1.7 કરોડ કોરોના મુક્ત થયા છે. કોરોનાના વધતા કેસને જોતા ઉત્તરાખંડ સરકારે મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કર્યો. કાશ્મીરમાં પણ રાજ્ય બહાર નીકળતા પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કોરોના વધતા લાતુરમાં 27 અને 28 ફેબ્રુઆરીએ જનતા કરફ્યુ રહેશે. લાતુરમાં 7 થી 15 ફેબ્રુઆરીની વચ્ચે કોરોનાના 261 કેસ નોંધાયા, જ્યારે ગત અઠવાડિયામાં 300થી વધુ કેસ નોંધાયા. ત્યારબાદ વહીવટીતંત્રએ જનતા કરફ્યુનો નિર્ણય કર્યો. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વાશિમ જિલ્લાના દેવાંગ ખાતે એક હોસ્ટેલમાં એક સાથે 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાતા ખળભળાટ મચ્યો. 318 નવા કેસ વાશિમમાં જ નોંધાયા, જેમાં 229 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કોરોનાના સતત વધતા કેસને ધ્યાને રાખીને મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં તમામ સ્કૂલ કોલેજો બંધ રાખવાનો આદેશ. કલેક્ટરે સ્કૂલ કોલેજ, કોચિંગ ક્લાસ અને માર્કેટને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો. તામિલનાડુમાં કોરોના મહામારીના કારણે છાત્રોની ફાઇનલ પરીક્ષા રાજ્ય સરકારે મોટું એલાન કર્યું. મુખ્ય પ્રધાને જાહેરાત કરી કે ધોરણ 9, 10, 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ આગળના ક્લાસમાં પ્રમોટ કરાશે. કર્ણાટક સરકારે કોરોના નિયમો સખત બનાવ્યા. માસ્ક સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરવા માર્શલ તૈનાત કરાશે. જાહેર કાર્યક્રમોમાં 50થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે. તો પશ્ચિમ બંગાળ સરકારે પણ કોરોના સંકટને ધ્યાને લઈને મોટો નિર્ણય કર્યો. મમતા સરકારે અન્ય રાજ્યોથી વિમાન માર્ગે આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી. જે મુજબ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને તેલંગાણાથી આવતા લોકો માટે નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ લાવવો ફરજિયાત રહેશે. દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના નવા સ્ટ્રેનથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આપણી વેક્સિન 70%, 80% અને 90% અસરકારક છે. તેની અસરમાં થોડો ઘટાડો થશે તો પણ તે કામ કરશે.